પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી જતા તરફ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટે જેટકિંગ મશીન મારફતે ગટરોની સફાઈ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. આજે આ રસ્તા પર કાદવ અને કીચડ દૂર કરવાની કામગીરી રામદેવભાઈ મોટવાડિયાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ વર્ષે ભારે વરસાદને કારણે પોરબંદર શહેર આફતગ્રસ્ત છે અને એની અંદર ખાસ કરીને અત્યારે આપણે જે સ્થિતિ ઊભા છે, છાયા પ્લોટ એરિયા છે, ખૂબ મોટે પાયે પાણી ભરાયું હતું. પરંતુ વહીવટીતંત્રના વિસ્થાપન અધિકારીઓ, વિસ્થાપન કર્મચારીઓ આ કામમાં એના બસી ઓપરેટરો, નગરપાલિકાના સફાઈ વિભાગના લોકો, નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના લોકો, નગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગના લોકો અને વહીવટીતંત્રની અંદર ખાસ કરીને સુપરવિઝર્સ અધિકારી બધાએ ખાસ કરી અને વધારામાં બિરલા ફેક્ટરી એ નિર્માણવાળાએ ખૂબ મોટો સહયોગ આપ્યો, એને કારણે આજે ઓલમોસ્ટ પાણી આ વિસ્તારમાંથી ઉતરી ગયા. હજી બે ચાર ગલીઓમાં છે જ્યાં ડ્રેનેજ ચોકઅપ છે, જે આ જેટિંગ મશીન દ્વારા ડ્રેનેજ ક્લિયર કરાવડાવી અને પાણી ભૂગર્ભ પટલની અંદર જે થોડું ઘણું ભરાયેલું છે એ જતું રહે છે. મોટે ભાગે આવતીકાલ સવાર સુધી આખો એરિયા, સાહેબ પોતો આખો એરિયા છે એ મોટે ભાગે લીક થઈ જશે અને પછી અહીંયા સફાઈ કામદારોની ટીમ લગાડી, લોગિંગ મશીન લગાડી અને આરોગ્ય વિશે તકલીફ ન પડે અને રોગચાળો ન ફેલાય એના માટે પૂરેપૂરું વહીવટીતંત્ર અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે. એ સિવાય છાયાના સદામ એરિયાની આજુબાજુનો એરિયા છે, નવાપરા એરિયા, એની અંદર પણ પાણી ભરાયા છે એટલે એનામાંથી પાણીનો નિકાલ થાય એના માટે પણ જે જૂની કેનાલ હતી આખી કેનાલ સાફ કરી અને પંપિંગ દ્વારા પાણીમાંથી નાખી અને એના માટે પણ આખી ટીમ કાર્યરત છે. ગઈકાલે નીકાસી મશીન પરથી આ શરૂ થઈ ગયું છે રાતે, એટલે આમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ જે છે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને નિર્માણ ક્ષેત્રીએ પણ આ કામની અંદર ખૂબ મોટે પાયે નગરપાલિકાને સહયોગ આપ્યો છે. એટલે ટૂંક સમયની અંદર આપણે આફતમાંથી બહાર આવી જઈશું. એના પછી શહેરમાં રોગચાળો ન ફેલાય એ માટે વહીવટી તંત્રએ પૂરેપૂરી તકેદારી રાખવી પડશે અને લોકોએ પણ પાણી જે લોકોનો ભોગ ન બને એના માટે જે કાંઈ અગમચૂકીના પગલાં લેવા પડે એ અગમચૂકીના પગલાં લેવા જોઈએ. અન્યથા પોરબંદર શહેરની અંદર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી થઈ શકે.